હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો આજે આપણે એક નવા ટોપિક ઉપર જવાના છે, અને એ ટોપિક છે ધાતુક્ષારણ. ચલો ધાતુક્ષારણ, તો પહેલાં ધાતુક્ષારણ એટલે શું એને સમજવાનો પ્રયત્ન કરીશું આપણે. તો ધાતુ ઉપર ધીમે 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 તેના ઓક્સાઇડનું અથવા ધાતુના અન્ય ક્ષારનો પડજામાં થાય તો એને ધાતુ ક્ષારણ કહેવામાં આવે. ફરીથી, ધાતુની સપાટી ઉપર ધીમે 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 તેના ઓક્સાઇડ અથવા ધાતુના અન્ય ક્ષારનો પડજામાં થાય તો એને ધાતુ ક્ષારણ કહે છે. શું થાય ધાતુ ક્ષારણમાં? તો ધાતુ ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપે અને ઓક્સિડેશન પામે અને ઓક્સાઇડની રચના કરે. ચલો ધાતુક્ષારણના લક્ષણો કયા કયા? તો ધાતુક્ષારણના લક્ષણોની જો વાત કરીએ આપણે, તો લોખંડને કાટ લાગવો, લોખંડને કટાવવો એટલે ધાતુક્ષારણ. ચાંદીનો ચળકા ઝાંખો પડવો એટલે ધાતુક્ષારણ. તાંબા હોય, પિત્તળ હોય, કાંસુ હોય, તો આવા જે વાસણો હોય ને તેના પર લીલા રંગનો ક્ષાર જમા થવો, લીલા રંગનો પળ જમા થવો તો એને ધાતુક્ષારણ કહેવામાં આવે. તો આ છે ધાતુક્ષારણના લક્ષણો. અને ધાતુક્ષારણથી થતા નુકસાનોની જો વાત કરીએ, તો ધાતુક્ષારણને કારણે વર્ષે કરોડોનું નુકસાન થતું હોય છે. મકાનો છે, પુલો છે, વાહનો છે, અને ધાતુમાંથી બનાવેલી જે અન્ય કોઈ વસ્તુઓ હોય, ખાસ કરીને લોખંડમાંથી બનાવેલી વસ્તુઓ, એને ઘણું બધું નુકસાન થતું હોય છે. તો આપણે વાત કરી ગયા ધાતુક્ષારણ સામાન્ય શું છે તો એની વાત કરી ગયા. ફરીથી એકવાર રિપીટ કરી લઉં, ધાતુ ઉપર ધીમે ધીમે તેના ઓક્સાઇડ અથવા ધાતુના અન્ય ક્ષારનો પડ જમા થાય તો એને ધાતુક્ષારણ કહેવાય. શું થાય ધાતુક્ષારણમાં? ધાતુક્ષારણમાં ધાતુ ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપે, ઓક્સિડેશન પામે અને ઓક્સાઇડની રચના કરે. ધાતુક્ષારણના લક્ષણોની વાત કરીએ, તો લોખંડને કાટ લાગવો, ચાંદીનો ચળકા ઝાંખો પડવો, તાંબા પિત્તળ કાંસુ એના પર લીલા રંગનો પડ જમા થવું, આ ધાતુક્ષારણના લક્ષણો. અને એના નુકસાનોની વાત કરીએ, તો વર્ષે કરોડોનું નુકસાન થાય. મકાનો છે, પુલો છે, વાહનો છે, ધાતુ એટલે કે ખાસ કરીને લોખંડમાંથી બનાવેલી જે વસ્તુઓ છે એને નુકસાન થતું હોય છે. બરાબર, તો ધાતુક્ષારણની આ સામાન્ય સમજ હું તમને આપી દઉં. હવે આપણે આખી આ ધાતુક્ષારણનું રસાયણ લોખંડના ક્ષારણ દ્વારા સમજવાના છે, લોખંડને કાટ લાગવાની પ્રક્રિયાના સંદર્ભમાં સમજવાના છે. બરાબર, તો ચાલો શરૂઆત કરીએ. ધાતુક્ષારણ તરીકે લોખંડનું ક્ષારણ, ચાલો લોખંડનું ક્ષારણ એટલે લોખંડને કાટ લાગવું, અને લોખંડનું ક્ષારણ પાણી અથવા હવાની હાજરીમાં થાય. લોખંડને કાટ લાગવાની પ્રક્રિયા પાણી અથવા હવાની હાજરીમાં થાય. એમ તો લોખંડનું ક્ષારણની જે રસાયણ છે એ બહુ અટપટી પ્રક્રિયા છે, જટિલ પ્રક્રિયા છે. છતાં પણ આ લોખંડનું ક્ષારણ વિદ્યુત રાસાયણિક કોષના સંદર્ભમાં આપણે સમજીશું. બરાબર, એટલે આખું ધાતુ ક્ષારણ લોખંડનું જે કાટ લાગવાની જે પ્રક્રિયા છે તેને વિદ્યુત રાસાયણિક કોષ તરીકે સમજાવી શકાય. ચલો જોઈએ. તો લોખંડમાંથી બનાવેલી કોઈ વસ્તુ લઈએ, લોખંડમાંથી બનાવેલી વસ્તુ લઈએ. લોખંડમાંથી બનાવેલી જે વસ્તુ છે તેના કોઈ બિંદુ, કોઈ બિંદુ બરાબર કે ત્યાં આગળ આવેલો જે એફી આયનનો પરમાણુ ઓક્સિડેશન પામે છે, તે બિંદુ આગળ આવેલો એફીનો પરમાણુ ઓક્સિડેશન પામે છે, એટલે એ બિંદુ એનોડ તરીકે વર્તે. ફરીથી, લોખંડમાંથી બનાવેલી વસ્તુ તેના કોઈ એક બિંદુ ઉપર આવેલો આયન અથવા એફીનો પરમાણુ ઓક્સિડેશન પામે, એ બિંદુ એનોડ તરીકે વર્તે. ચલો ઓક્સિડેશન પામે એટલે ઇલેક્ટ્રોન ગુમાવે છો, અને ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એફી પ્લસ ટુ ભરે છો, પ્લસ ટુ એટલે બે ઇલેક્ટ્રોન ગુમાવી. બરાબર, અને આ પ્રક્રિયાનો જે રિડક્શન પોટેન્શિયલ છે, પ્રમાણિત પોટેન્શિયલ છે, આપણને ખબર એફી પ્લસ ટુ એફી છે માઇનસ 0.44 વોલ્ટ.
બરાબર પરથી લોખંડમાંથી બનાવેલી વસ્તુ એના કોઈ એક બિંદુ ઉપર Fe અથવા Na પરમાણુ ઓક્સિડેશન પામે એટલે તે બિંદુ એનોડ તરીકે રહે છે આ બિંદુ પર એનોડની પ્રક્રિયા થઈ જો ચલો હવે આ હવે તમે જોશો આ એનોડ ઉપર થી ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયા હવે એ ઇલેક્ટ્રોન ધીમે ધીમે આ ધાતુમાં આયનમાં વહન પામે છે અને વહન પામીને સપાટી પર એવા બિંદુએ પહોંચે જ્યાં H+ ની હાજરી હોય ફરીથી એનોડ ઉપર મુક્ત થયેલા ઇલેક્ટ્રોન ધીમે ધીમે આ ધાતુમાં અથવા લોખંડમાં વહન પામે અને વહન પામીને એવા બિંદુ પર પહોંચે કે જ્યાં H+ ની હાજરી હોય સપાટી પર એવા બિંદુએ પહોંચે જ્યાં H+ ની હાજરી હોય બરાબર તો હવે H+ ની હાજરી માં મુક્ત આવેલા ઇલેક્ટ્રોન ઓક્સિજનનું શું કરે રિડક્શન કરે બરાબર અને જ્યાં H+ ની હાજરી હોય તે બીજું કેટોન તરીકે વર્તે બરાબર છે ફરીથી એનોડ ઉપર મુક્ત થયેલા ઇલેક્ટ્રોન ધીમે ધીમે આ લોખંડમાં વહન પામે વહન પામીને લોખંડની બીજી સપાટી ઉપર એવા બિંદુએ પહોંચે જ્યાં H+ ની હાજરી હોય અને H+ ની હાજરી હોય તે બિંદુ કેટોન તરીકે વર્તે તો આ બિંદુએ H+ ની હાજરીમાં આવેલા ઇલેક્ટ્રોન ઓક્સિજનનું રિડક્શન કરે એટલે કેટોડા કેન રિડક્શનની પ્રક્રિયા થઈ રહી છે આજુ હવામાં ઓક્સિજન H+ ની હાજરી ને આવેલા ઇલેક્ટ્રોન રિડક્શનની પ્રક્રિયા થાય અને બને H2O2 ને H2O બને મેં જોઈ શકું છું જો સમીકરણ સંતુલિત કરીએ O2 છે અને બે કરી દો હાઇડ્રોજન ચાર થઈ ગયા ચાર કરી દઈએ આ બાજુ તટસ્થ છે એટલે આ 4+ છે એટલે ચાર ઇલેક્ટ્રોન કરી દઈએ અને આ પ્રક્રિયાનો જે પોટેન્શિયલ છે H+ O2 ને H2O તો આ જે પોટેન્શિયલ છે તે 1.23 વોલ્ટ છે હવે તો પ્રશ્ન એ થાય કે આ કેથોડ ઉપર જે H+ આવ્યા સપાટી પર H+ આવે આ H+ આવે ક્યાંથી તો એ H+ આ કેથોડ તરીકે વર્તા બિંદુએ H+ ક્યાંથી આવે તો કેથોડ તરીકે વર્તા બિંદુએ H+ હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ પાણી અથવા ભેજમાં વિલયન પામે એટલે કાર્બોનિક એસિડ બને જો H2CO3 અને આ કાર્બોનિક એસિડનું વિયોજન થાય એટલે આપણને આ H+ મળે છે જોઈ શકો છો દેખાય સો કેટલો તરીકે વર્તા બિંદુ H+ ક્યાંથી આવવાનું તો હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ પાણી અથવા ભેજમાં વિલયન પામે એટલે H2CO3 કાર્બોનિક એસિડ બને અને એનું વિયોજન થાય એટલે આપણને આ કેટલો તરીકે વર્તા બિંદુ H+ મળે અથવા આ બિંદુએ H+ કેટલાક એસિડિક ઓક્સાઇડ પાણીમાં વિલયન પામીને પણ મેળવી શકાય બરાબર તો આ થઈ આપણે આખી પ્રક્રિયા ચલો હવે આપણે વાત કરીશું એકંદર પ્રક્રિયા તો હવે આ બે પ્રક્રિયાની સરવાળની વાત કરીએ તો આ એક ને આ બે તો બેનો સરવાળો કરી દઈએ બરાબર હું અહીંયા કરીશ સમીકરણ 1+2 એકંદર પ્રક્રિયા શું 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 થશે એકંદર પ્રક્રિયા તો એક અને બેનો સરવાળો કરો તો એકંદર પ્રક્રિયા થશે તો અમે તમે જોશો 4 ઇલેક્ટ્રોન છે આમાં 2 ઇલેક્ટ્રોન છે તો આને 2 વડે ગુણવું પડશે હા 2 વડે ગુણો કરો પ્રમાણિત પોટેન્શિયલ લખી બદલા તો એને 2 વડે રાખણે ચલો હવે 4 ઇલેક્ટ્રોન ગયા બરાબર છે ચલો 2F સોલિડ બત્તા ઓટો ગેસ બત્તા 4H+ gives you 2Fe+2 plus 2H+2 અને હવે આપણને ખબર E0 સેલ જો લખવો હોય આનો આખી પ્રક્રિયાનો તો E0 સેલ બરાબર આપણને ખબર E0 કેથોડ માઇનસ E0 એનોડ એટલે આમાંથી આ બાદ કરવાનો ને આમાંથી આ બાદ કરીએ તો માઇનસ માઇનસ પ્લસ એટલે આપણે સરવાળો 1.2 વત્તા 0.44 એટલે 1.77 વોટ થાય
ભારતીય કેન્દ્ર પ્રક્રિયા લખી શકાય. ખેલાડી ને હવે તમે જો સ્વાઈલી એકોર્ડની વાત કરી હતી, હવે એફી પ્લસ ટુ પણ ઉત્પન્ન થયેલા છે, તો આ ઉત્પન્ન થાય એનોટ તરીકે વર્તનીય ઉત્પન્ન થયેલા એફી પ્લસ ટુ ધીમે ધીમે સપાટી ઉપર જાય અને સપાટીમાં વાતાવરણમાં રહેલા ઓક્સિજન વડે ઓક્સિડેશન પામે. એટલે આ એફી પ્લસ ટુ વાતાવરણમાં રહેલા ઓક્સિજન વડે ઓક્સિડેશન પામે અને એફી પ્લસ થ્રી બને, જે હજુ ઓક્સિજન સાથે સંયોજાતા જાય અને એનું રૂપાંતર એફી ટુ થ્રી માં થાય, એટલે ફેરિક ઓક્સાઇડ બને અને પછી એ જળયુક્ત ફેરિક ઓક્સાઇડમાં રૂપાંતર પામે. તમે જોઈ શકો છો અહીંયા પાણીના કેટલા અમુક ખબર નથી હોતી, એટલે એફી ટુ જળયુક્ત રૂપાંતર પામે અને આને આપણે નામ આપીએ છીએ કાર. કાર ત્રીજું વર્તે છે, એટલે આ કાર્ટનું સૂત્ર જ બને છે. જો એટલે એનો તરીકે વર્તબીજ ઉત્પન્ન થયેલા એફી પ્લસ ટુ ફેરાસાઇન ધીમે ધીમે વાતાવરણમાં ઓક્સિજન વડે ઓક્સિડેશન પામે, એટલે એનું ફેરિક આયનમાં રૂપાંતર થાય, જે વધુ ઓક્સિજન સાથે ફેરિક ઓક્સાઇડ બનાવે એફી ટુ ઓ થ્રી, જે જળયુક્ત ફેરિક ઓક્સાઇડમાં રૂપાંતર પામે એટલે એફી ટુ ઓ થ્રી બ્લેક સેસ્ટમમાં રૂપાંતર પામે, જેને કાર કહે છે. આમ આ રીતે વધારાના હાઇડ્રોજન આયનો અહીંયા ઉત્પન્ન થતા જાય છે. આથી વધારાના હાઇડ્રોજન આયનો એટલે કે એચપ્લસ આયનો ઉત્પન્ન થતા જાય છે. તો આ થઈ લોખંડના ક્ષારણનું રસાયણ. ક્લિયર? પછી એકવાર રિપીટ કરી લઈએ. ચલો, લોખંડનું ક્ષારણ એટલે લોખંડને કાટ લાગવું અને લોખંડના ક્ષારણની પ્રક્રિયા પાણી અથવા હવાની હાજરીમાં થાય છે. લોખંડના ક્ષારણની પ્રક્રિયા ઘણી ઉત્પત્તિ છે, જટિલ છે, તો એને આપણે વિદ્યુત રાસાયણિક કોષ તરીકે સમજીશું. બરાબર? અચ્છા, લોખંડમાંથી બનાવેલી કોઈ એક વસ્તુ લઈએ, એના કોઈ એક બિંદુ ઉપર આવેલો આયન એફીનો પરમાણુ ઓક્સિડેશન પામે, જે બિંદુએ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ ગઈ બિંદુ આયન તરીકે વર્તે, એટલે આ પ્રક્રિયા બતાવી ગયું એફીમાંથી એફી પ્લસ ટુ થઈ ગઈ. એ વડે એવું નહીં કહેવાય કે તમને ખબર જ છે એનો પોટેન્શિયલ છે માઇનસ 0.44. ચલો, અહીંયા તમે જોશો એનો તરીકે વર્તા બિંદુએ ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન ધીમે ધીમે લોખંડમાં વહન પામે અને લોખંડ એવી સપાટી પર પહોંચી જાય કે જ્યાં એચ પ્લસની હાજરી હોય અને એચ પ્લસની હાજરી જ્યાં હશે તે બિંદુ કેથોડ તરીકે વર્તે. તો એચ પ્લસની હાજરીમાં આવેલા ઇલેક્ટ્રોન હવામાં વાતાવરણમાં રહેલા ઓક્સિજનનું રિડક્શન કરે અને એચ ટુ ઓ બનાવે. જો એના પ્રમાણે પોટેન્શિયલ આવે 1.23. જો તો હવે પ્રશ્ન એ થાય કે આ કેથોડ તરીકે વર્તતા બિંદુ એચ પ્લસ ક્યાંથી આવે? તો કેથોડ તરીકે વર્તતા બિંદુએ એચ પ્લસ હવામાં કાર્બન ડાયોક્સાઇડ પાણી અથવા બેઝમાં વિલાયન પામે એટલે આ કાર્બોનિક એસિડ એચ ટુ સીઓ થ્રી બનાવે અને એનું વિયોજન થાય એટલે એચ પ્લસ આવે, અથવા એચ પ્લસ એ બિંદુએ બીજા એસિડિક ઓક્સાઇડ પાણીમાં વિલાયન પામવાથી પણ બની શકે છે. ચલો, હવે આ બેનો સરવાળો કરી લો એટલે એકાંતર પ્રક્રિયા મળશે અને E0 જીરો સેલ બરાબર E0 જીરો કેટલો માઇનસ E0 જીરો આયનો એટલે આમાંથી આ બાદ થઈ ગઈ 0.77. ચલો, હવે એનો તરીકે વર્તા બિંદુએ ઉત્પન્ન થયેલા એફી પ્લસ ટુ ફેરાસાઇન એ વાતાવરણમાં ઓક્સિજન વડે ઓક્સિડેશન પામે એટલે ફેરિક આયન બને, જે વધુ ઓક્સિડેશન પામીને ફેરિક ઓક્સાઇડ બનાવે, જે જળયુક્ત ફેરિક ઓક્સાઇડમાં રૂપાંતર પામે એટલે એફી ટુ ઓ થ્રી બ્લેક સેસ્ટો બને, જેને કાચ કહેવામાં આવે અને આ રીતે વધારે વધારે હાઇડ્રોજન આયન ઉત્પન્ન થતો જાય. તો આખા લોખંડનું ક્ષારણનું રસાયણ તમને ખ્યાલ આવી ગયો હશે. પરીક્ષામાં પૂછે લોખંડના ક્ષારણનું રસાયણ સમજાવો, ત્રણ માર્કમાં પૂછે, તમે આટલું લખી શકો છો. બરાબર? અને હવે આપણે જોઈશું લોખંડના ક્ષારણને અટકાવવાના ઉપાય. ચલો, ધાતુ ક્ષારણને શેખા પછી ધાતુ ક્ષારણને અટકાવવાની જરૂરિયાત તેની વાત કરી લઈએ. તો આપણને ખબર, ધાતુનું ક્ષારણ થાય તો ધાતુ વ્યય થાય અને ધાતુનો વ્યય થાય એનો આર્થિક નુકસાન થાય, એટલે ધાતુ ક્ષારણ અટકાવવી જોઈએ. બીજું, લોખંડના પુલનું ક્ષારણ થાય અને કાટ લાગે તો લોખંડનું પુલ તૂટી પડે અને અકસ્માત થવાનો સંભવ રહે, એટલે લોખંડનું ક્ષારણ એટલે કે ધાતુ ક્ષારણને અટકાવવું જોઈએ. અને ત્રીજું, લોખંડમાંથી બનાવેલી જે યાંત્રિક મશીનો હોય એને જો કાટ લાગે તો એની કાર્યક્ષમતા ઓછી થઈ જાય અને એ કાર્ય કરતાં બંધ થઈ જાય, એટલે એને કાટ લાગતા અટકાવવો જોઈએ. તો આ ધાતુ ક્ષારણને અટકાવવાની જરૂરિયાતો છે. ફરીથી, ધાતુનું ક્ષારણ થાય, ધાતુનો વ્યય થાય તો આર્થિક નુકસાન થતું હોય છે. નંબર બે, લોખંડના પુલનું ક્ષારણ થાય એટલે લોખંડને કાટ લાગે તો પુલ તૂટી પડે એટલે અકસ્માત થવાનો સંભવ રહે. અને ત્રીજી જરૂરિયાત છે, યાંત્રિક મશીન જે લોખંડથી બનેલા હોય એને જો કાટ લાગે તો એ મશીનને એની કાર્યક્ષમતા ઓછી થઈ જાય અને કાર્ય કરતા બંધ થઈ જાય. તો આ બધી જરૂરિયાત લઈને ધાતુનું ક્ષારણ અટકાવવું જોઈએ.
તો ચાલો ધાતુક્ષરને અટકાવવાના ઉપાયો કયા કયા તો ધાતુક્ષરને અટકાવવું હોય તો પહેલો ઉપાય છે આપણે ખબર છે ધાતુનું ક્ષરણ લોખંડનું ક્ષરણ લોખંડને કાટ લાગવો તો પહેલો કે એ વાતાવરણના સંપર્કમાં આવે હવાના ઓક્સિજનના સંપર્કમાં આવે એટલે એને કાટ લાગે તો એને વાતાવરણનો સંપર્ક જ નહીં થવા દેવો જોઈએ તો એના માટે શું કરવું જોઈએ તો એના માટે ધાતુની સપાટી ઉપર રંગ લગાડવો જોઈએ જો ધાતુની સપાટી ઉપર રંગ લગાડો તો આ સરળમાં સરળ પદ્ધતિ અટકાવી શકાય ક્ષરણ ધાતુ અટકાવી શકાય બીજી પદ્ધતિ અટકાવવાના ઉપાયમાં બીજો ઉપાય ધાતુની સપાટી ઉપર અન્ય રસાયણો જેમ કે બિસ્ફિનોલ એનું સ્ટર લગાડવું જોઈએ એટલે વાતાવરણનો સંપર્ક નહીં થાય વાતાવરણમાં ઓક્સિજનનો સંપર્ક નહીં થાય એટલે બીજો ઉપાય શું થાય ધાતુની સપાટી પર અન્ય રસાયણ જેમ કે બિસ્ફિનોલનું સ્ટર લગાડવું જોઈએ ત્રીજી પદ્ધતિ ધાતુની સપાટી ઉપર નિષ્ક્રિય ધાતુ જેવી કે લોખંડ ઉપર SMZ એના સ્ટર ચડાવવા જોઈએ એટલે શું થાય નિષ્ક્રિય ધાતુ અંદર રહેલી સક્રિય ધાતુનો ક્ષરણ અટકાવે બરાબર ઉદાહરણ તરીકે કહો CU ઉપર AG નું પડ લગાડવું જોઈએ અને AG ઉપર A નું પડ ચડાવવું જોઈએ ક્ષરણ અટકાવી શકાય ફરીથી ધાતુની સપાટી ઉપર નિષ્ક્રિય ધાતુ જેમ કે લોખંડ પર SMZ એના સ્ટર લગાડવા જોઈએ અને એને કારણે શું થાય નિષ્ક્રિય ધાતુની અંદર જે સક્રિય ધાતુ છે એનું ક્ષરણ અટકાવી શકાય ઉદાહરણ તરીકે CU ઉપર AG નું પડ લગાડવું જોઈએ AG ઉપર CU ઉપર AG નું પડ લગાડવું જોઈએ અને AG ઉપર A નું પડ લગાડવી શકાય અને ચોથી પદ્ધતિ બહુ અગત્યની ચોથો અટકાવવાનો ઉપાય વિદ્યુત રાસાયણિક પદ્ધતિ તો એમાં બીજી ધાતુ જે મુખ્ય ધાતુને બચાવે તે અને પોતે પ્રક્રિયા પામે તો એનું સ્ટર લગાડવું જોઈએ બીજી ધાતુ જેને મુખ્ય ધાતુને બચાવે અને પોતે પ્રક્રિયા પામે તો એનું સ્ટર અથવા એનું બળ લગાડવું જોઈએ દાખલા તરીકે લોખંડ લઈએ આપણે તો Fe ધાતુ હોય ને Fe ધાતુ તો એની ઉપર કાં તો મેગ્નેશિયમ કાં તો ઝિંક ધાતુ એના સ્ટર લગાડવા જોઈએ એટલે Fe ધાતુને આ Mg ધાતુને જળ ધાતુનું બળ લગાડીએ તો એ પોતે પ્રક્રિયા પામે છે પોતાનું ઓક્સિડેશન થાય છે અને Fe નું ક્ષરણ અટકાવે છે એટલે આ Mg ને જળને બલિદાન આપનાર ધાતુ તરીકે સેક્રિફાઈસ મેટર બલિદાન આપના ધાતુ ચલો એને સમજીએ કેમ આવું કેમ કહું છું બલિદાન બરાબર તો આપણે વાત કરીએ હંમેશા Fe ઉપર એવી ધાતુનું પડ લગાડવું જોઈએ કે Fe ના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ કરતાં બીજી ધાતુના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય તો સમજો આ Fe લો તો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલું તો +0.44 0.44 વોલ્ટ છે એના કરતાં વધારે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ હોય ને એવી ધાતુનું પર જો Fe પર લગાડો તો લોખંડનું ક્ષરણ અટકાવી શકાય અને એવી ધાતુમાં આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ Zn તો એનું પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ છે +0.74 અને બીજી છે Mg એનું પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ છે +2.17 તમે એને જોઈ શકો છો બરાબર તો તમે અહીંયા જોઈ શકો છો Fe કરતા બંનેના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે એટલે Fe ઉપર આ બે ધાતુ બેમાંથી કોઈ એક ધાતુનું પડ લગાડીએ ને તો આનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે એટલે એ એનોડ તરીકે વર્તે ને આ કેથોડ તરીકે વર્તે એટલે આનું ઓક્સિડેશન થાય નાનું રિડક્શન થાય આપણને ખબર કાટ કોને લાગે જેનું ઓક્સિડેશન થાય તેને એટલે આનું ઓપરેશન થાય કે એક એનું ક્ષરણ થાય એક હવાય ના પચાવી શકાય એટલે આને બલિદાન આપતા ધાતુ કહેવાય કારણ કે આને કાટલા કોનો કહે છે કે આને રાખો એટલે આને બલિદાન આપતા ધાતુ કહેવાય એટલે આને બલિદાન આપતા ધાતુ કહેવાય એટલે વિદ્યુત રાસાયણિક પદ્ધતિમાં શું કરવામાં આવે ખબર ને Mg અથવા Zn ને એનોડ બનાવવામાં આવે અને એને Fe ના ઉપર એનું પડ લગાવવામાં આવે આ સહી પદ્ધતિ ક્લિયર ફરીથી રિપીટ કરી દઈએ ધાતુ ક્ષરણને અટકાવવાનો ઉપાય તો ધાતુ ક્ષરણને અટકાવવા માટે સરળમાં સરળ એ છે ધાતુને વાતાવરણનો સંપર્ક ના થવા દેવો જોઈએ અને એનો પહેલો ઉપાય છે ધાતુની સપાટી ઉપર રંગ લગાડવો જોઈએ બીજો છે ધાતુની સપાટી પર અન્ય રસાયણો જેવા કે બિસ્ફિનોલનું સ્ટર લગાડવું જોઈએ ત્રીજો ઉપાય છે ધાતુની સપાટી પર નિષ્ક્રિય ધાતુ જેમ કે લોખંડની ઉપર SnZ
ધનુષ થાય લગાડવું જોઈએ, જેને કારણે શું થાય કે સક્રિય ધાતુની ઉપર નિષ્ક્રિય ધાતુનો પોઈન્ટ લગાડવામાં આવે એટલે સક્રિય ધાતુનું ક્ષરણ અટકાવી શકાય. ઉદાહરણ તરીકે સી નો ઉપર એજી નો પોઈન્ટ લગાડી શકાય અને એજી ઉપર એ નો પોઈન્ટ લગાડી શકાય, એ એટલે સોલ્વ. અને ચોથી પદ્ધતિ વિદ્યુતરાસાયણિક પદ્ધતિ, એના માટે બીજી ધાતુ જે મુખ્ય ધાતુને બચાવે ને પોતે પ્રક્રિયા પામે એવી ધાતુનું પોઈન્ટ લગાડવું જોઈએ. ઉદાહરણ તરીકે લોખંડ છે, તેના ઉપર ટાંચી અથવા જડેન ધાતુનું પાંચું લગાડવામાં આવે જેનાથી જડેન પ્રક્રિયા પામે નેફિલ ધાતુનું ક્ષરણ અટકાવી શકાય. એટલે એમજી અને જડેનને બદલે નાખતા ધાતુ લગાડવામાં આવે છે. તો મોટેભાગે લોખંડને પાટલા પર અટકાવવા માટે લોખંડ ઉપર કેવી ધાતુનું પડ લગાડી શકાય, તો લોખંડનો જે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ હોય ને તેના કરતાં વધારે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ વાળી ધાતુનું પાંચું લગાડવામાં આવે તો આ વધારે ઓક્સિડેશન પોટેન્શિયલ વાળી જે ધાતુ છે જડેન અથવા એમજી તે એનોડ તરીકે વર્તે, લોખંડ કેથોડ તરીકે વર્તે અને એમજી અથવા જડેનનું ક્ષરણ થાય એ લોખંડનું ક્ષરણ થતું લાગી શકાય. આમ એમજી અને જડેનને પરિણામ આપતા ધાતુ કહેવામાં આવે છે. બરાબર છે. આમ વિદ્યુત રાસાયણિક પદ્ધતિમાં જડેન અથવા એમજીને એનોડ બનાવવામાં આવે અને તેને લોખંડ ઉપર લગાડવામાં આવે તો લોખંડનું ક્ષરણ અટકાવી શકાય. ઓકે, તો પરીક્ષામાં પૂછવામાં આવે કે ધાતુ ક્ષરણ અટકાવવાના ઉપાયો જણાવો, બે માર્કમાં અલગ લખી શકો તો ધાતુ ક્ષરણની જરૂરિયાતના ઉપાયો ત્રણ માર્કમાં પૂછી શકાય. ઘણીવાર ધાતુ ક્ષરણ એટલે શું તેનું રસાયણ સમજાવો અને તેને અટકાવવાના ઉપાયો જણાવો, તો પેલું આખું રસાયણ ટાંકવાનું અને એમાંથી ઉપાયો લખી દેવાના. આખી થિયરી ચાર માર્કમાં પૂછી શકાય અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી. તો ખ્યાલ આવી ગયો. ચાલો હવે આ છેલ્લો મુદ્દો છે ને એના પર એક મુદ્દો છે, હું તમને સમજાવી દઉં. ઘણીવાર પૂછવામાં આવે કે લોખંડની સ્ટીમર હોય ને, લોખંડની સ્ટીમર તેને તળિયાવાળા ભાગમાં સ્ટીમર હોય જહાજ તેના તળિયાવાળા ભાગમાં લોખંડની પ્લેટ હોય તો એના પર મેગ્નેશિયમ ધાતુના ચોસ્તા લગાડવામાં આવે. એનું કારણ શું? સ્ટીમરમાં તળિયાવાળા ભાગમાં લોખંડની પ્લેટ ઉપર મેગ્નેશિયમ ધાતુના ચોસ્તા લગાડવામાં આવે છે. કારણ આપી સમજાવો તો એનું કારણ શું? તો આપણને ખબર, સ્ટીમર જે હોય તેનો નીચેના તળિયાવાળો ભાગ હંમેશા દરિયાના ખારા પાણીના સંપર્કમાં હોય, એટલે લોખંડની પ્લેટ દરિયાના ખારા પાણીના સંપર્કમાં હોય એટલે એને કાટ લાગે છે. હવે જો એની પર મેગ્નેશિયમ ધાતુના ચોસ્તા જોડવામાં આવે તો આપણને ખબર, લોખંડના ઓક્સિજન પોટેન્શિયલ કરતાં મેગ્નેશિયમ ધાતુના પ્રમાણિત ઓક્સિજન પોટેન્શિયલ વધારે, એટલે જો લોખંડની પ્લેટ ઉપર મેગ્નેશિયમ ધાતુના ચોસ્તા લગાડવામાં આવે તો મેગ્નેશિયમ ધાતુ એનોડ બને અને લોખંડ કેથોડ બને, એટલે ક્ષરણ કોનું થાય? મેગ્નેશિયમ ધાતુનું થાય, ચોસ્તાનું ક્ષરણ થાય, લોખંડની પ્લેટને કાટ લાગવું અટકાવી શકાય. બરાબર. એટલે અને આ મેગ્નેશિયમ ધાતુના ચોસ્તા વારંવાર બદલ્યા કરો લોખંડની પ્લેટને કાટ લાગવું અટકાવી શકાય. તો આ રીતે તમારે ધ્યાનમાં બરાબર. તો આવો પ્રશ્ન પણ બે માર્કમાં પૂછી શકાય. ફરીથી સ્ટીમરમાં તળિયા અને લોખંડની પ્લેટમાં મેગ્નેશિયમ ધાતુના ચોસ્તા જોવામાં આવે, કારણ કે સ્ટીમરના તળિયાવાળો ભાગ લોખંડની પ્લેટવાળો ભાગ તળિયાના ખારા પાણીના સંપર્કમાં રહે એટલે એને કાટ લાગે જ. તો કાટ લાગતી અટકાવવા માટે લોખંડની પ્લેટ ઉપર મેગ્નેશિયમ ધાતુના ચોસ્તા જોવામાં આવે, કારણ લોખંડના પ્રમાણિત ઓક્સિજન પોટેન્શિયલ કરતાં મેગ્નેશિયમ ધાતુના પ્રમાણિત ઓક્સિજન પોટેન્શિયલ વધારે, એટલે એને જો લગાડવામાં આવે તો મેગ્નેશિયમ ધાતુ એનોડ બને અને લોખંડ કેથોડ બને એટલે મેગ્નેશિયમ ધાતુનું ક્ષરણ થાય, એટલે એ ખવાતી જાય અને એને વારંવાર બદલો અથવા લોખંડની પ્લેટને કાટ લાગવો અટકાવી શકાય. તો આખો ટોપિક તમને ખ્યાલ થઈ ગયો હશે. તો અહીંયા થિયરીકલ ભાગ પૂરો થાય છે, હજુ કેટલાક સ્વાધ્યાયના પ્રશ્ન બાકી છે તે આપણે જોવાના છે. આજના ટોપિક તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, થેન્ક યુ.